ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, તમે બધા મજામાં જ હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અરીસાની મદદથી જે વસ્તુના બે સરખા ભાગ થાય છે તે વસ્તુના અડધા ભાગને આપણે અરીસાનો ઉપયોગ કરીને ચિત્રપૂર્ણ કેવી રીતે થાય છે તે જોયું હતું, યાદ છે ને? અને બીજું મેં તમને વાર્તા કહી હતી, યાદ છે? યાદ છે કોની વાર્તા કહી હતી? હા, અમીના અને ચિત્રકારની. તો આજે આપણે ફરીથી એ વાર્તા સાંભળીશું. તો ચાલો જુઓ આ સરસ મજાની વાર્તા. અમીના એક દિવસ ચિત્રકાર એટલે કે પેન્ટરને મળી. અમીનાએ ચિત્રકારને કહ્યું, તમે મારું ચિત્ર દોરી શકશો? ત્યારે ચિત્રકારે જવાબ આપ્યો, હા જરૂર, હું તેની કિંમત 200 રૂપિયા લઉં છું. થોડા સમય પછી પેન્ટરે તેને ચિત્ર બતાવ્યું. ચિત્રકાર બોલ્યો, અમીના તને આ કેવું લાગ્યું? અમીના ચિત્ર જોઈને થોડી મૂંઝાઈ ગઈ અને બોલી, પણ આ તો માત્ર અડધું જ છે, બીજું ચિત્ર ક્યાં છે? ત્યારે ચિત્રકાર બોલ્યો, બીજું અડધું બરાબર આવું જ છે, તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે 250 એટલે કે દર્પણ મૂકો. ચિત્રકાર બોલ્યો, હવે મને મારા પૈસા મળશે? ત્યારે અમીનાએ ચિત્રકારને તેને 100 રૂપિયાની નોટ આપી. ત્યારે ચિત્રકાર બોલ્યો, પરંતુ આ તો અડધા જ પૈસા છે. ત્યારે અમીના કહે છે, બીજા અડધા બરાબર આવા જ છે, તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં 250 મૂકો. આમ કહીને અમીના જોરજોરથી હસવા લાગે છે. તો મિત્રો, તમને વાર્તા સાંભળવાની ગમી? તમને મજા આવી? તો અમીનાનું ચિત્રકારે કેવું દોર્યું હતું? તમે વાર્તા જોઈ, હમણાં સાંભળી, તો મને કહો અમીનાનું ચિત્ર કેવું દોર્યું હતું ચિત્રકારે? હા, અમીનાનું ચિત્ર અડધું દોર્યું હતું. અને કેટલા રૂપિયા માંગ્યા અમીના પાસે ચિત્રકારે? 200 રૂપિયા. કેટલા રૂપિયા? 200 રૂપિયા. તો અમીનાએ ચિત્રકારને કેટલા રૂપિયા આપ્યા? કેટલા રૂપિયા આપ્યા? 100 રૂપિયા. કેમ 100 રૂપિયા આપ્યા? કેમ કે ચિત્રકારે અમીનાનું અડધું ચિત્ર દોર્યું હતું એટલા માટે અમીનાએ ચિત્રકારને 100 રૂપિયા આપ્યા. કેમ કે ચિત્રકારે પણ કહ્યું ને અમીનાને કે તારું અડધું ચિત્ર આવ, તું અરીસામાં જોજે, એટલે તને તારું પૂરેપૂરું ચિત્ર મળી જશે. આવું કીધું હતું ને ચિત્રકારે અમીનાને. તો અમીનાએ પણ 100 રૂપિયા આપ્યા અને ચિત્રકારને શું કહ્યું કે તમે આ 100 રૂપિયાની નોટને અરીસાની સામે મૂકી દેજો, એટલે તમારા કેટલા રૂપિયા થઈ જશે? 200 રૂપિયા. અમીનાએ ચિત્રકારને આવો જવાબ આપ્યો. હા, આ રીતે અમીના ચિત્રકારને કહે છે. તો તમને વાર્તા સાંભળવાની ગમી? મજા આવી? તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રકારે એવા બીજા ઘણા બધા ચિત્રો દોર્યા હતા જે વસ્તુના અડધા ભાગ હતા. તો તમને યાદ છે આપણે અરીસાનો ઉપયોગ કરીને આ ચિત્રો જોયા હતા. તો એ ચિત્રો કયા હતા? હા, પતંગિયાનું. ત્યાર પછી કયું ચિત્ર જોયું હતું? બિલાડીનું. અને બીજું ચિત્ર કયું હતું? દીવાનું. હા, તો આપણે આ ચિત્ર જોયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અરીસાની મદદથી વસ્તુના અડધા ભાગની સમજ મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે છે કે આ કયો આકાર છે? જુઓ આ ધ્યાનથી, અહીંયા કયો આકાર લાગે છે તમને? નથી ખ્યાલ આવતો? તો ચાલો આપણે અરીસાના ઉપયોગ કરીને જોઈએ કે આ કયો આકાર છે. તો અરીસાને આ રીતે ગોઠવવાનો છે.
तो तमे जोई सको छो के आ कयो आकार छे? त्रिकोण। हाँ, तमारो जवाब साचो छे, आ त्रिकोण आकार छे। चालो हवे बोलो आ कयो आकार छे? लंबचोरस। हाँ, तमारो जवाब साचो छे। तो आपणे आ लंबचोरस ने चोरस बनावी દઈએ? हाँ। तो तमे विचारता हसो के आमाथी चोरस केवी रीते बनशे? हाँ, चोरस बनशे अने ए पण आनाथी मोटो एटले आपणे कागळने फाड़वानो नथी, पण पहेलानी जेम अरीसानी मददथी चोरस बनावीशुं। तो अहीं जुओ, तो तमे अहीं जुओ आ रीते आपणे अरीसाने गोठवानो छे। वाव, चोरस बनी गयो। तो तमे देखाय छे चोरस बनी गयो? हाँ, तो आ रीते आपणे अरीसानी मददथी उड़े पूरो चोरस आकार जोई शकीए छीए। तो चालो मित्रों आपणे एवा बीजा केटलाक उदाहरणो जोईए। तो जुओ अहींया केटलाक एबीसीडी ना मूळाक्षरो आप्या छे, तो तमारे मने ओळखीने कहेवाना छे के ए एबीसीडी नो कयो मूळाक्षर छे। तो आ कयो मूळाक्षर छे? एम। हा, तमारो जवाब एकदम साचो छे, आ एबीसीडी नो एम मूळाक्षर छे। अने आ कयो मूळाक्षर छे? ए। हा, तमे बराबर समझी गया छो। अने आ वाली कयो मूळाक्षर छे एबीसीडी नो? एक्स। हा, तमारा जवाब एकदम साचा छे। तो मने लागे तमने बराबर समझ पड़ी गई। विद्यार्थी मित्रो, जो पूरेपूरु चित्र दोरेलू होय तो ते चित्र ने आपणे अरीसामां जोईए तो ते केवुं देखाय छे? तो चालो आपणे जोईए। आ मारा हाथमां तमने शुं देखाय छे? कप। हा, आ कप छे। तो आपणे कप ने अरीसामां जोईए। तो चालो मित्रो, आ કપનો અડધો ભાગ અરીસામાં આપણે જોઈ શકીએ છીએ? ના। હા, તમે બરાબર સમજ્યા। અરીસામાં જોતા કપના બે ચિત્રો દેખાય છે, એટલે કે આખી વસ્તુનો અડધો ભાગ અરીસામાં જોઈ શકાતો નથી। વસ્તુનો આખો ભાગ જ અરીસામાં દેખાય છે, પણ જે વસ્તુના બે સરખા ભાગ પડતા હોય તેવી વસ્તુ અરીસાની સામે મૂકતા તે વસ્તુ આખી જોવા મળે છે। તો તમે સમજી ગયા? હા। તો આજે આપણે અરીસાનો ઉપયોગ કરીને વસ્તુના અડધા ભાગની સમજ મેળવી। તો તમે પણ અરીસાનો ઉપયોગ કરીને જે વસ્તુના બે સરખા ભાગ થતા હોય તે વસ્તુને અરીસામાં જોવાનો પ્રયત્ન કરો। તો તમને મજા આવી આજે મિત્રો? તો મિત્રો આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।